હું તો કહું આ દેશને દાદા શાસ્ત્રો દેવાની જરૂર નહોતી, અને એ બે લીટી દેવાની જરૂર હતી. કઈ કર્યા એવા ભોગવવાના છે, કરવું તારી છૂટ ને ન કરવું તારી છૂટ, આટલું જ કહેવાની જરૂર હતી. સુખી થવું છે બીજાને સુખી કરી, તારે ધન જોઈ. અમારી મોટી હવેલી કિશોરચંદ્ર બાબાશ્રી, જો કે મેં બ્રહ્મસમાન એમની પાસે લીધેલું. મારા દાદા પણ 3 વખત વ્રજની જાત્રા કરેલી, પુરુષોત્તમલાલજી ભેરી. એ આ પરંપરા મારા કુળમાં છે. અમારું મઘરવાડું ગામ એટલે મઘરવાડું પણ એ મહારાજ સાહેબનું કહેવાય. કેશોદની બાજુમાં તો હું એટલું કહેવા માગુ છું, એ બાવાશ્રીએ વર્ષો પહેલાં કીધેલું કે હે વૈષ્ણવો, તમારે જે જોતું હોય એ જગતને આપવા માંડો. એક દી એકનું અનેક ગણું કરીને આ દુનિયા તમારા કર્ણની માલિક પર મૂકી જાય. તમારે શાંતિ જોઈ, તમે બીજાને શાંતિ દો. તમારે હેખે રહેવું, તમે બીજાને હેખે રહેવા દો. તમને કોઈ ગાળી ન દે એમી છો, તમે કોઈને ગાળી ન દો. તમારું કોઈ બુરું ન હોય છે તો તમે કોઈનું બોરું ન હોય છો. તમારે ધન જોઈ તો તમે જરૂરિયાતમંદને ધન દો. તમે જે જે હોય એકનું અનેક ગણું કરીને દુનિયા તમને દઈ જાય. એટલે સ્વપ્ન કસર પસર કાંઈ છે ને કર્યા ભોગવવાના છે. બ્રહ્માંડ બાપને સુડ્યો નથી. એક કડી કહું હું કહેવા માંગુ એ કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમાર નો અંધો ને અંધી નજરે તરે છે દેવું રે કીધેલું જે દી દેવું રે કીધેલું જે દી રાજા દશરથે પુત્ર ના વિયોગે એની દેયું તો પડે છે કરેલા કરમ ના બદલા ભોગવવા પડે દેવા તો પડે રે હવને આવીને નડે છે કાગડા ના કૈરા ઈંડા ને ચૂકવવા પડે છે કાગડા ના કૈરા ઈંડા ને ભોગવવા હિસાબ રાખનારો છે કે હિસાબ રાખનારા ને દેવા પડે કે સ્વતંત્ર એને દેવા પડે કે સ્વતંત્ર કે ઈ કરે છે એને દેવા પડે. આ તો ગુરુત્વાકર્ષણ ના નિયમ જેવું છે. મામા મોટરસાયકલ સીધું આંકો તો આંકો મદદ કરે, ત્રાહુ આંકો પાડે. મોટરસાયકલ સીધું આવે એ ગુરુત્વાકર્ષણ નિયમ છે. ચાલે સીધું આંકો તો સીધું આંકો મદદ કરે, ત્રાહુ કરો એટલે ખેંચીને પાડે. ઈ સ્વતંત્ર નહીં કે નહીં કે તેનો કોઈ દાખલો કે હા ક્યાં વા મન રે થઈને વાલે બળી રાજા છે તિરો વિચારા તો ભરે
ગીત વિના તમને કહું છું કે લાજ રે લૂંટાણી જે દી સતી દ્રુપદીની. હાડા 5000 વર્ષ પહેલા હસ્તિનાપુરની રાજસભાની મલિકો જુગાર રમીને વિયાગ્યા મહારાજા ધરમ એની માથે 5500 વર્ષના ચુમાહા ગળથોલિયા ખાઈ નીકળી ગયા. છતાં આજની ઘડી સુધી સમાજ સુધરો નથી. હજી હાઈતો મેઠામાં આવે એટલે મંડલા જમાવીને બે પરિણામની ખબર છે આપણને. ભીમ ક્યારે એનાજીનો જુગાર રમતો હોય ને હાઈતમ હેઠમ માથે પૂછીએ ભાઈ હું આયુર્વેદ કરી કે રક પેશ ને ખબર પડે. કારણ કે છેલ્લી બાજી રોગ પેશન્ટની રાઈતે રમાય, બાકી તો હારજીત 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 આખી જિંદગી હાલે એમ. તમારે મારી જીવનની છેલ્લી બાજી રમાય ને તેથી ખબર પડે હું જીતા હું હાર્યા, બાકી તો હારજીત 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 થઈ લે. કાકે પાંચ દી હારું પાંચ દી મોરું પાંચ દી હારું પાંચ દી મોરું. માટે યુવાન મિત્રોને એક દુઓ કહું છું, આખી જિંદગી યાદ રાખજો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ, અથવા થોડે ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સુકા સરોવરા સરોવર સુકાઈ ગયું હોય, માલિકર માણસ વ્યા જેવા ભરંડા પડી ગયા હોય, એ તળાવને કોઈ દી ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ એક વર્ષ દુકાળ પડે, બીજે વર્ષ પડે, ત્રીજે વર્ષ પડે, દુકાળ તો એક દી તો થાકવાનું ને. જેથી દુકાળ થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડે ને સરોવરની માલિકો જાય કોઈ સરોવર પાણીને બોલાવવા જતું નથી. એમ તમારા સંસ્કારને હાચવી રાખ્યા છે તો સંપત્તિને તો એક દી પેટે ઢેડાઈને આવવું પડશે. માટે શું કાં સરોવર ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ, થોડે ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. 5-15 દી દુધાણા મોરા પડે પણ ભાદરવે પાછી ભૈયું મૈયું મળવા માંડે અને એ પાછા દોણા ઉપર ચડી ગયા હોય એના એ પાછા બોઘરા હેઠા ઉતરે ને એમાં પાછા ઘી પડે ને એ ભરાય તો ત્યાં થતા હોય. મૂળ મુદ્દો જે સાચવી રાખવાનો છે એ મૂળ મુદ્દો એ છે. ઘેરાય અટાણી જો ભાદરવો મીચો ઠીકા ઠીકીનો વાદળ આવે, સૂરજ દેખાતો બંધ થાય, આકાશમાં જોઈને ચારોલિયા દેખાતા બંધ થાય, એટલું યાદ રાખજો દેખાતા બંધ થયા છે, નષ્ટ નથી થયા. દેખાતા બંધ થયા છે, નષ્ટ નથી થયા. એ કોઈની તાકાત નથી ને નષ્ટ કરી શકે. એક એક ગીતની કડી યાદ આવી છે, યુવાન મિત્રો માટે કહું છું, પિક્ચરના ગીતની કડી છે કે ઘટા મે છુપકે સિતારે ફના નહીં હોતે, ઘટા મે છુપકે સિતારે ફના નહીં હોતે, અંધેરી રાત મે અંધેરી રાત મે દિલ કે દિયે જલા દે દિયો, નમો છુપાતે દિયો ઓર નસર દોર ભી આયે તો મુસ્કુરાતે દિયો, નમો છુપાતે દિયો ઓર નસર કાતે દિયો. હળવાઈ ગોતો તો ગમે ત્યાંથી મળશે, સારું ગોતશો તો ગમે ત્યાંથી મળશે. ન જાણે કોણ સા પલ મોત કી અમાનત હૈ, ન જાણે કઈ ઘડી કઈ પલ બીજલના બોકરાને જે મોર કરશે, ન જાણે કોણ સા પલ મોત કી અમાનત હૈ, ન જાણે કોણ સા પલ મોત કી અમાનત હૈ, હરે કપલ કી હરે કપલ કી ખુશી કો ગલે લગાતે દિયો, છુપાતે દિયો ઓર નસર
जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, हर एक એવી નાનકડી જિંદગીમાં કઈક મળ્યું હોય. આમાં તો પદાધિકારીઓ આવ્યા છે, રાજુભાઈ છે, જીઓમાં છે, ગામના સરપંચ કેમ કે નાથમામા બેઠા. રામ મંદિર છે, બહુ સુંદર. હવારનો પોર ને સરપંચની ઘેરે પૂજારી ગયા કે 250 રૂપિયા આપો. પેલા અટાણમાં આવ્યું કે રામનિમિત્તે તમે લખાવ્યા નહોતા, મને જે કહેવો જ જાઉં તે લેતો જાઉં. ત્યાં સરપંચ કહે, હવે માણા વિચારે વારતે વારે જરાક જીભાડ આવરી થઈ જાય તો ગણીને ગાંઠે બાંધી લ્યો. અમે ગામમાં કોઈ કોઈને બોલે હામું ન જોઈએ, ટાણું મળે એટલે કરી જાઓ. ગામડાના બાબો કલેક્ટરને મળવા ગયો હતો કે પેલા પર માણસોએ કીધું નંબર નામ લખી દો, રાજુભાઈ નામ લખી દીધું. એટલે એ કલેક્ટર સુધી ચીઠી ગઈ, જોયું છે મારા ગામના, છે મારા ગામના, પાછળ લખી નાખ્યું, બાપા અત્યારે હું કામમાં છું, ફરીવાર આવશો ત્યારે મુલાકાત આપીશ. બાપુએ જમાનાનો ખાધેલો, ચીઠીમાં નીચે લખતો ગયો, સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે સવારે કામમાંથી ઉતરી ગયા પછી તારું કંઈ કામે નથી. આ નો ઉતર્યા ત્રિંડી મર, તો આ બધું હું સાંભળવું જોઈએ, કોક દી કાયમ લાગે. નીતિનભાઈ પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય લખેલું. હવે એક નગર ની માલિકો ચતુરવાણીઓ રહેતો હતો, અહીં તો બે હતા. આ બધું સાંભળવું જોઈએ, કોક દી કાયમ આવે બાપા. મળ્યો છે પદ તો કંઈક કરી જાયજો, આ બધા બેઠા એટલે એને કહું છું, જ્યાં સુધી કામ ઉપર સૌ મળ્યું છે તો કંઈક કરી જવું જોઈએ. અને એટલું યાદ રાખજો, તમે તમારા જીવનના ટાણા હાચવી જાયજો એટલે તમારું ટાણું હાચવા વાળી એક તાકાત બેઠી છે. તમે ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે તમારા પાત્ર જેટલા આવે એ પાત્રને પૂરા ભજવી જાઓ અને ટાણું હાચવી જાઓ. એની એક નાનક બહુ પ્રખ્યાત અને બહુ લાંબી વાર્તાઓ નહીં લઉં, એટલું બધું વોટ્સઅપમાં ફેસબુકમાં ફરે છે. મારે ઘણા બધા પ્રસંગો તમને નવા, મને એમ થાય કંઈક કંઈક નવું આપે, પણ મા ભગવતીના આંગણે બેઠા છે અહીં. અને આહિર જ્ઞાતિ જેના કવિ દાદના કીધેલા બે દુવા અતિ પ્રખ્યાત થયા, ખૂબ પ્રખ્યાત થયા છે. ગોકુળ કેરે ગોંજરે અને નહો તો આયર નંદ, તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ. અને અવની પર આહિર કુળ અને હમીર નોવત હયાત, તો કંસને હાથે કપાત પછી દેવકી તારો દીકરો. આમાંથી હમીર શબ્દ આવે છે, હમીર નોવત હયાત. તાલાળાની બાજુનું માવજીંજવા ગામ, મને એમ છે કે હિન્દુસ્તાન આઝાદ થયું પછી એના ધારાસભ્ય એ વખતના પહેલા એ છે 67ના. હમીરભાઈ હોલંકી આપણા હોરઠી આયર, કવિ દાદના મિત્ર, કવિદાદ આઈના વાહ, કવિદાદે હમીરભાઈને સંબોધી અને આ દુવા કીધેલા. અને આ દુવાની હારે હમીરભાઈને અમર કરી દીધા કે હમીર નવો તો હયાત, તો જાદવ કેરું જગતમાં ફૂટો તો નહીં ફરતા.
કવિ અમર કરી દે, અમર થવાની વખતી તમે શોધીને જુઓ સંસાર બપલ કે બીજો નહીં, કાં કવિ કાં કીર્તાર. એક ઈશ્વર અમર કરી દે એક કવિ ની જીભે, પણ જેને કઈ કહ્યું હોય એને. ઘણા અમને કહેતા તમે આયુ નું વખાણ કરો, તમે કાઠિયું ના વખાણ કરો, મેર ના વખાણ કરો, રાજપુત્ર ના વખાણ કરો. અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી, અમે વ્યક્તિના વખાણ કર્યા જ નથી, અમે શક્તિના વખાણ કર્યા છે. વ્યક્તિના ગુણ ગાયા નથી, એની શક્તિના ગાયા. અમે તો જોગડા તમારના જુવા ગયા, તમે વણકર અમે વણાર, આપણે દાયતે નેણો નહીં, તારા ગુણને રમ ગજમાર, તારી જાતને પૂછું. જોગડા તમે વણાર અમે વણકર, આપણે નાતે નેડો નહીં. અમે ધારો મકોડો દેખો તો એના દુવા કીધા, મકોડો મૂર્ખ ઘણો, ખાવું લગરી ખાય, એની કડીના કટકા થાય તો કરોડો ન મૂકે કાગડા, મકોડો મૂર્ખ ઘણો. આ મકોડો એમને શું દીધું? તો શક્તિનું સાનિધ્ય અને આહેર ડાયરો છે. એટલે આ ટાણા ઉપર વાત કરું છું, પ્રસંગ ને કેતો આખો પ્રસંગ આ બધા જાણી ટાણું હાથવી દીધું. ઈસવીસન 1010માં જે જૂનાગઢનો સત્તા પલટો થયો અને વાલબાઈ વડારાણી આરીધર બોલીધર ગઈ, એ બાઈએ ટાણું હાથવી લીધું. હરીખમ આયરને સામે જૂનાગઢ આવીને ઊભું રહ્યું અને તેથી હૈથી ભેડીને એટલું કીધું, હું કરો છું કે જાહલને પેટ ભરાવું કે જાહલને ખોડામાંથી હેઠી ઉતારી મૂકો, જાહલના ધાવણમાં ભાગ પાડે હું તત્વ જૂનાગઢથી આવી ગયો છે. અને હૈથી ભેડીએ એ હૈયા હરખો એને ચાપી લીધો, એ આયરણીય સમય હાથવી લીધો. 5-7 વર્ષની વાત ગઈ, છોકરા મોટા થયા, જૂનાગઢ જાણ થઈ અને એ જૂનાગઢનું તેડું આવ્યું અને બાઈ તેડી નીકળી ને આખે રસ્તે કેતી આવી, તલે ગળે તલવાર મુકાય ત્યાં સુધી એમ કહી દે કે હું નવગણ છું, હું નવગણ છું. કહેતો ને કે ઉગો છું, એ દીકરે ટાણું હાથવી લીધું, દીકરાએ ટાણું હાથવી લીધું, સમય હાથવી લીધો. ઈસવીસન 1025માં નવગણને ગાદીએ બેહાડ્યો અને એ પછી બેન જાહલના લગ્ન લીધા અને 9 હરોઠનો ધણી જેથી મામેરુ જવું થઈ, જેદી આવ્યો ને કીધું બેન માય કે ટાણું આવશે માગી લે, બાકી રાખ. દીકરીએ ટાણું હાથવી લીધું, હાચવા ને બધા ટાણા. ઈસવીસન 1031ની સાલની માલિકર ભયંકર દુકાળ પીડ્યો. ઘણા અમને પ્રશ્ન કરતા હોય કે લાખનજીભાઈ અહીંથી ભેંસને હાલતી કરીને દૂધણી હોય ત્યાં પોતે બહુ કી જાય, હવે હુકા મલકમાં દુકાળ વર્તવા ગયા છે, આવો હુકો મળક દુકાળ વર્તવા ગયા છે, દુકાળ વર્તવા દક્ષિણ ગુજરાત નું જવું જોઈએ. આ વાત ઈસવીસન 1031 ની છે, ત્યારે આખી આખી સિંધુ નદી છે કચ્છની વિંધી અને નારાયણ સરોવર સુધી જતી હતી. કચ્છ બારે માસ કહેવાતો કસડો કોઈ હુકાતો નહીં. સિંધુ સંસ્કૃતિ બહુ મોટી વિકસિત થઈ છે, હડપ્પાની જે સંસ્કૃતિ છે. 1819નો એવડો મોટો ભયંકર ધરતીકંપ થયો કે આખી ધરતી હલી અને સિંધુનું આખું વેણ ફરી અને હાલ પાકિસ્તાનમાં વયું ગયું. એ પછી કચ્છ હુકાણું નકર, કચ્છ કોઈ દી હુકાતો લીલો હતો. બેનને વર્તવા ગયા, છેટે છેટે દીકરીઓ બેઠી છે, માતાઓ બેઠી છે, આહેરની ઉદણા લોહી બેઠા છે. એ દીકરીઓ માટે થઈને કહું છું કે એ દીકરી જૂનાગઢ આવીને ઊભી રહી હોત ને એમ કીધું હોત કે નવગણ એટલા માણા છે, અમારા એટલા ઢોર છે ને દુકાળ પીડ્યો છે ને અમારે નભવું છે, તો 9 હરોઠનો ધણી એમ કહેત કે ના તારા પાતીની જુવાઈ મારા ઘરમાં નથી. જૂનાગઢ ન આવી શું કરવા, હું દેવાય બોધરની દીકરી, હાહરવેલ દીકરી. મારું હાહરું જ્યાં સુખી ન્યા હું સુખી, મારું હાહરું જ્યાં દુઃખી ન્યા હું દુઃખી, મારું કુટુંબ જ્યાં રે ન્યા હું રહું. કાલ સવારે એમ કે ભાઈ સગવડતા વાળો હતો, ભાઈના પાડોશમાં ગઈ હતી, હું મારા કુટુંબને મૂકીને ક્યાંય જઈ શકું નહીં. આયરની દીકરી એને કહેવાય કે ભાઈ ગમે એટલો સગવડતા વાળો હોય, બાપ ગમે એટલો સગવડતા વાળો હોય, કાકો ગમે એટલો સગવડતા વાળો હોય, મામો ગમે એટલો સગવડતા વાળો હોય, પણ પોતાના હાહરાને સુખે સુખી ને હાહરાના દુઃખે દુઃખી થાય ને આયરની દીકરી ઠેઠ સિંધમાં ગઈ પોતાની અસ્મિતાને જાળવવા માટે થઈ. આ વાતને હું અટકાવું છું.